આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, તો સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. વેસુના આગમ શોપિંગ વોર્ડમાં હત્યા કરવામાં આવી, નાનુ પટેલ ઉર્ફે નાન્યાની હત્યા કરવામાં આવી છે. સમાચાર પ્રાપ્ત થયા સુરતથી, સુરતમાં હત્યાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળ્યો. અલથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, તો નન્યો દેશી દારૂનો ધંધો કરતો હતો. બીજી તરફ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. તો સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. વધુ એક હત્યાની ઘટના સામે આવી, વેસુના આગમ શોપિંગ વોર્ડમાં હત્યા કરવામાં આવી છે. તો નાનુ પટેલ ઉર્ફે નાન્યાની હત્યા કરવામાં આવી, મોતને ઘાટ ઉતાર્યો છે. તો પોલીસે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. નાન્યો દેશી દારૂનો ધંધો કરતો હતો, પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. તો હાલ આ અંગે તપાસ હાથ ધરાશે, ગુનો દાખલ કરવામાં આવ્યો. તો સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. તો વધુ એક કિસ્સો હત્યાનો સામે આવ્યો છે. સુરતમાંથી વેસુના આગમ શોપિંગ વોર્ડમાં હત્યાની ઘટના બની, નાનુ પટેલ ઉર્ફે નાન્યાની હત્યા કરવામાં આવી છે. જેના કારણે હત્યા કરવામાં આવી તે કારણ અકબંધ જાણવા મળેલ છે. તો અલથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો નાન્યો દેશી દારૂનો ધંધો કરતો હતો અને જે બાદ હાલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે.